સાયબર ક્રાઇમ એ સૌથી ઝડપથી વધતો અને વધારેમાં વધારે નાગરિકોને અસર કરતો ક્રાઇમ છે, જેના અંગે આપ સૌ સુવિદિત છો. આ ક્રાઇમમાં જે નાગરિકો નાણાકીય નુકસાનનો ભોગ બને છે, તેના માટે કેન્દ્ર સરકારની 1930ની ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે. આ હેલ્પલાઇન પર કોઈપણ નાગરિક પોતાના પૈસા ગુમાવે અને તાત્કાલિક સંપર્ક કરે તેના આધારે આરોપીના ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવે અને એ નાગરિકોને પરત આપવામાં આવે. આ પ્રકારની કામગીરી થઈ રહેલ છે, જેમાં મહત્ત્વપૂર્ણ સુધારાઓ ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબની સૂચનાઓથી કરવામાં આવેલા છે. આ સુધારાઓમાં મુખ્યત્વે 28,000 જેટલા બેંક અકાઉન્ટ, જે અગાઉ કોઈની કોઈ તપાસના ભાગરૂપે પૈસાની લેવડ દેવડની ચેઇનમાં આવેલા હોય સાયબર ક્રાઇમમાં અને ફ્રીઝ કરી દેવામાં આવેલા હતા, આ 28,000 એકાઉન્ટો અનફ્રીઝ કરી દેવામાં આવેલા છે, એટલે કે પરત ખોલી દેવામાં આવેલા છે, જેથી નાગરિકોને પોતાના નાણાકીય વ્યવહારોમાં કોઈ પ્રકારની અગવડતા ઊભી ન થાય. એ જ રીતે આ જે રકમ ફ્રીઝ કરવામાં આવતી હતી અને પરત કરવામાં આવતી હતી, જેની 2023માં ટકાવારી 17.19% હતી, જે 2024માં વધી અને 46.42% થઈ છે. આમ જે નાગરિકોના પૈસા જાય છે એને ફ્રીઝ કરાવવામાં આવે છે, પછી નામદાર કોર્ટના હુકમથી નાગરિકોને પરત કરવામાં આવે છે, આમાં ગુજરાત પોલીસે ખૂબ ત્વરિતતા દેખાડી અને 46% જેટલી માતબર રકમ નાગરિકોને પરત આપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત પોલિસીમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એવું હતું કે કોઈ પણ સાયબર ક્રાઇમ બને એના લીધે આરોપીનું સંપૂર્ણ અકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતું હતું અને એના પછી પૈસા જે જે લેયરમાં ટ્રાન્સફર થયા હોય એ તમામ એકાઉન્ટો સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવતા. પરંતુ હવે નવી પોલિસીના અંતર્ગત પાર્શિયલ ફ્રીઝિંગ, એટલે કે જે વિવાદિત રકમ છે અથવા સાયબર ક્રાઇમમાં ગયેલી રકમ છે એટલી જ રકમ બ્લોક થાય અને આખું અકાઉન્ટ કોઈ બ્લોક ન થાય, જેથી આ ડિજિટાઇઝેશનના સમયમાં કોઈના પેમેન્ટ ઉપર અથવા તો બેન્કિંગ પ્રક્રિયા ઉપર અસર ન પડે, એમના ધંધા રોજગાર પર અસર ન પડે, એ પ્રકારે તપાસ કરવાની રહેશે અને એ જ પ્રકારે ફ્રીઝિંગ થશે. આ મુખ્ય સુધારાઓ છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 1,665 જેટલી સાયબર ક્રાઇમની અરજીઓ આવેલી છે. આમાં દાહોદના નાગરિકોએ 6.94 કરોડ જેવી રકમ સાયબર ક્રાઇમમાં ગુમાવેલી છે. આ રકમ પૈકી 1.55 કરોડની રકમ ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે.